ઓક્સિજનની કેટલી કિંમત છે તે કોરોનાએ શીખવ્યું છે ત્યારે વિશ્વ પર્યાવરણ દિવસે સુરત સૃષ્ટિ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ તેમજ વૃક્ષોનું જતન કરવા માટે શપથ લીધા સમાજને એક નવો સંદેશો આપ્યો વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સૃષ્ટિ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા અનોખી રીતે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી સાથે સમાજને એક નવો સંદેશો આપી અને લોકો પ્રેરણા લે તે હેતુથી સૃષ્ટિ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ તેમજ વૃક્ષોની જતન કરી શકાય તે હેતુથી શપથવિધિ પણ કરી જ્યારે વિશ્વમાં કોરોનાએ પણ કારો કેર વર્તાવ્યો છે અને એવા સમયમાં ઓક્સિજનની પણ ખૂબ જ જરૂર પડી હતી ત્યારે વૃક્ષો વાવવાથી અને વૃક્ષો હોવાથી ઓક્સિજન પૂરતું મળી રહે તે હેતુથી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સૃષ્ટિ સમાજ ટ્રસ્ટ દ્વારા લોકોને એક અનોખી રીતે સંદેશો પાઠવી વૃક્ષો વાવવા વૃક્ષોનું જતન કરવું અને સૃષ્ટિનું પણ જતન કરવું એવા શપથ લેવડાવ્યા હતા લોકોને સાથે સાથે સુરત વરાસાના શક્તિ વિજય સોસાયટીના લોકોએ પણ શપથ લઈને વૃક્ષનું જતન પણ કરવાની ખાતરી આપી હતી પોતાની જાતને ધન્યતા અનુભવી હાલ તો સમગ્ર દેશમાં અને ગુજરાતમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ રહી છે પરંતુ સૃષ્ટિ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા લોકોને એક નવી પહેલ અને જાગૃતિના ભાગરૂપે શપથવિધિ કરાવી એક વૃક્ષ કેવું જિંદગીમાં તમારા કામ લાગે છે તે પણ સમજાવ્યું હતું મહેન્દ્ર રાઠોડ ZSTV સુરત વંદના એમ દોમર કામરેજ મહિલા સુરક્ષા સૃષ્ટિ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે જો વૃક્ષારોપણ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું છે બહુ સરસ કાર્યક્રમ છે જો આજે પણ આટલા સમયથી બે વર્ષથી ઓક્સિજનની જો અછતના પર્યાવરણની જો પ્રોબ્લમો આપણને આવી રહી છે તો આવાવાળા સમયમાં શાયદ એ વસ્તુની આપણને જરૂરત કહીને કે અછત એ આપણને પૂરી પાડી શકે એના માટે વૃક્ષારોપણ કાર્યક્રમનો જો કાર્યક્રમ કર્યું છે સૃષ્ટિ સેવા ટ્રસ્ટના બધા કાર્યકર્તા ટ્રસ્ટીઓ બધા મળીને જો એક કદમ ઉપાડ્યું છે એવા જ બધા સમાજના બધે NGO કે બધે ટ્રસ્ટો અગર કામ કરે તો શાયદ આ કમી આપણે પૂરી કરી શકીએ છીએ અને આવાવાળા સમયમાં આપણા પરિવાર આપણા ફ્યુચર આપણા બાળકોને આ જેવો ઓક્સિજનની અછત થઈ છે કે ઓક્સિજનની કમી થઈ છે એ ક્યારેય પડવાની નથી એના માટે બહુ સરસ રીતે કાર્યક્રમ છે અને બહુ સરસ હું સૃષ્ટિ સમાજ સેવા ટ્રસ્ટને અભિનંદન આપું છું કે આવા જ કાર્યક્રમ આગળ કરતા રહે અને સમાજને દેશને આગળ લાવે